વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પરેશભાઈ પટેલ બહુમતીથી ચૂંટાયા. કોંગ્રેસના વલજીભાઈ ચૌધરીને મળ્યા 7 મત. વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાવિક પટેલે રાજીનામું આપ્યા બાદ પ્રમુખને ખાલી પડેલી જગ્યા માટે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતના હોલમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચાયતના કુલ 28 સભ્યોમાંથી 24 સભ્યો હાજર રહ્યા, જેમાં ભાજપના 17 અને કોંગ્રેસના 7 સભ્યોની હાજરીમાં પ્રમુખપદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા લવજીભાઈ વેલજીભાઈ ચૌધરીએ નામાંકન પત્ર ભર્યું હતું, જ્યારે ભાજપ તરફથી પરેશભાઈ ત્રિકમભાઈ પટેલે ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટ પ્રમાણે નામાંકન પત્ર ભર્યું હતું, જેમાં પરેશભાઈ પટેલને 17 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના લવજીભાઈ ચૌધરીને 7 મતો મળતા પરેશભાઈ પટેલને ચૂંટાયેલા જાહેર કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જણાયો હતો. પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના નવા મકાનનો તેમજ પડતર પ્રશ્નનો સ્થવરે ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે, તેમજ અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા અને બાકી રહી ગયેલા અન્ય વિકાસના કામો હાથ ધરવામાં આવશે. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.